ગોલ્ડન ગેંગનો આતંક, સસ્તામાં સોનું આપવાની લાલચ, વેપારીઓને ચોપડે છે લાખોનો ચૂનો. કહેવત છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આવું જ કંઈક થયું છે વડોદરામાં. એક તરફ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને સોનાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, તેવામાં સસ્તું સોનું આપવાની લાલચ આપતી ગોલ્ડન ગેંગ સક્રિય થઈ છે, જે લોકોને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપે છે અને બાદમાં પધરાવી દે છે ડુપ્લિકેટ સોનું. રાજસ્થાનના વેપારીને લાખોનો ચૂનો, 55 લાખ લઈને પકડાવ્યું નકલી સોનું. ટીવી સ્ક્રીન પર દેખાતી આ ગોલ્ડન ગેંગનો સૌ પ્રથમ શિકાર બન્યા રાજસ્થાનના સોનાના વેપારી. સોનાના વેપારી નરેશકુમાર મહેશ્વરીને ઇલિયાસ ખાન અજમેરી રહેવાસી વડોદરા અને હાસીમ કાકુ ઉર્ફે ડોક્ટર રહેવાસી હિંમતનગર એ ભેગા મળીને સસ્તા કિંમતે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી, જેથી વેપારી લાલચમાં આવી ગયા અને ઇલિયાસ અને હાશીમ સાથે મીટિંગ કરી, જેમાં માંજલપુર વિસ્તારમાં ડીલ થઈ, જ્યાં વેપારીએ આરોપીઓને 55 લાખ રોકડા આપ્યા, જેની સામે આરોપીઓએ 2 કિલો સોનું આપ્યું હતું. જો કે વેપારીને સોનાનું વજન ઓછું લાગતા સોનાનું વજન કરાવવા ગયા હતા. ત્યાં પર્દાફાશ થયો કે સોનાનું વજન ઓછું નહીં, સોનું જ નકલી છે. ત્યારબાદ વેપારીએ ઇલિયાસનો સંપર્ક કર્યો તો ઇલિયાસે વેપારીને ધાક ધમકી આપી હતી અને આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. એક ષડયંત્ર વ્યવસ્થિત રચી અને એને લાલચ આપવામાં આવી હતી કે લગભગ 2 કિલો જેટલું સોનું, જે જૂના ભાવનું છે, હાલમાં જે સોનાના બજાર ભાવ છે એના કરતાં પણ ખૂબ જ ઓછા ભાવે તેને 2 કિલો જેટલું સોનું આપવામાં આવશે. એટલે ફરિયાદી આ લાલચમાં આવી ગયો હતો અને આ 2 કિલો સોનાના અવેજમાં તેમને 55 લાખ રૂપિયા રોકડ આપવાની વાત કરેલી હતી. થયેલ મિટિંગ અનુસાર જે એક વડોદરાની રેલવે સ્ટેશન પાસેની હોટલમાં મિટિંગ થઈ હતી, આ હોટલમાં બધી ચર્ચા ડિસ્કશન થયા બાદ સાબરકાંઠા પાસે એને રોકડ રૂપિયા લઈ અને સોનું એક્સચેન્જ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સોનું લઈ લીધા બાદ અને આરોપીઓ રોકડ રકમ લઈને નાસી ગયા હતા. 4 આરોપીની ધરપકડ, મુખ્ય આરોપી હજુ ફરાર. ગોલ્ડન ગેંગની છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીની ફરિયાદના આધારે પોલીસે સૌ પ્રથમ વડોદરાથી આરોપી નંબર 1 ઇલિયાસ ખાન અજમેરીની ધરપકડ કરી અને ત્યારબાદ સાબરકાંઠા, ઈડર અને પાલનપુરમાં ટીમ મોકલી હતી, જ્યાંથી આરોપી નંબર 2 ભીખુસિંહ રાઠોડ, આરોપી નંબર 3 સરદારસિંહ પરમાર અને આરોપી નંબર 4 તૌફિક મેમણની ધરપકડ કરવામાં આવી, જ્યારે મુખ્ય આરોપી હાસીમ કાકુ ઉર્ફે ડોક્ટર, ઇબ્રાહીમ શાહ અને દિનેશ પટેલ ફરાર છે. પોલીસે ઝડપેલા આરોપીઓ પાસેથી રૂપિયા 11 લાખ રોકડા રિકવર કર્યા છે, તેમજ નકલી સોનાના બિસ્કિટ પણ જપ્ત કર્યા છે. મુખ્ય 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ભીખુસિંહ રાઠોડ હિંમતનગરનો છે, આ બીજો સરદારસિંહ પરમાર આ પણ હિંમતનગરનો છે, ઇલિયાસ ઉર્ફે બંટી સિરાજ ખાન અજમેરી આ તાંદલજા વડોદરાનો છે અને સાબરકાંઠાનો અન્ય એક શખ્સ જે તૌફિક છે, આમાં 4 શખ્સોની અટક કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા 3 આરોપીઓ જે વોન્ટેડ છે તેમાં હાસીમ ઉર્ફે કાકુ ડોક્ટર, ઇબ્રાહીમ કબીર શાહ અને દિનેશ કાળીદાસ પટેલ આ 3 લોકો વોન્ટેડ છે, જેને પકડવાના બાકી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે ગોલ્ડન ગેંગે વેપારીઓને છેતરવાનો પ્લાન ઘડ્યો હતો, જેમાં દિવાળી સુધીમાં 5 જેટલા સોનાના વેપારીને ટાર્ગેટ કરીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવવાના હતા. જો કે ગોલ્ડન ગેંગ પોતાના પ્લાનમાં સફળ રહે તે પૂર્વે જ પોલીસના હાથે લાગી ગઈ છે અને ફરાર આરોપીની પણ શોધખોળ ચાલી રહી છે. માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા.